નમસ્કાર, હું છું મમતા. સીએન ફાસ્ટમાં વાત કરીએ તો રાજકોટ જિલ્લાના પ્રાંસલા ખાતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉપલેટા તાલુકાના પ્રાંસલા ખાતે શ્રી વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા આયોજિત 20મી રાષ્ટ્રકથા શિબિરમાં ઉપસ્થિત 15,000થી વધારે યુવા વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું. ભરૂચ તાલુકાના ભુવા ગામના પાટિયા પાસે દહેજની કંપનીમાંથી નોકરી કરી પરત આવતા ઈસમને લૂંટી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ લૂંટ કરનારને તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા. ઉત્પાટનગરથી 3 કિલોમીટર દૂર હાથીઝા ગામ આવેલું છે. આ ગામ પેશવા સમયથી હોવાનું માનવામાં આવે છે. પેશવા સમયે હાથીઝા ગામે હાથીશાળામાં હાથી બાંધવામાં આવતા હોવાથી ગામનું નામ પણ હાથીઝા પડ્યું હતું. સાબરકાંઠા જિલ્લાની નોન ગ્રાન્ટેડ ખાનગી શાળાઓની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં નિયત ફીથી વધુ ફી વસૂલાત કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જણાવાયું હતું. મોરબીના એક વેપારીનું અપહરણ થયું હતું. તેમને મોરબી રાજકોટ રોડ પર શનાળાથી થોડેક દૂર લઈ જતા એલસીબી ટીમે અપહરણકારોને પકડી લીધા હતા. અમરેલી જિલ્લામાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથામાં પૂજ્ય ભાઈજીના મુખેથી ભાગવત કથા ભક્તિમય રંગના સમગ્ર નંદગાંવ રંગાયું હતું. નવસારી શહેરમાં ગરીબ નિરાશ્રિત અને ભિખારીઓ માટે ધર્મશાળા બનાવી છે, જેમાં પાલિકાના ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા ટેમ્પા મૂકવામાં આવે છે. હાલોલ પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલા વડા તળાવ પાસે આવેલા પંચ મહોત્સવના મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું હતું. મોરવા હડફની દાંતિયાવર્ગ પ્રાથમિક શાળામાં એસટીએસસી આચાર્યની નિમણૂક થતા બીજા દિવસે પણ શાળામાં બાળકો આવ્યા નહીં હોવાથી અધિકારી વાલીઓએ સમજાવવા માટે દાંતિયાવર્ગ પ્રાથમિક શાળાએ પહોંચ્યા હતા. ગોધરા લુણાવાડા હાઈવે પરથી 15 લાખનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રક સહિત 2 આરોપીઓને મહીસાગર પોલીસે ઝડપી પાડ્યા છે. નર્મદા જિલ્લાની નાંદોદ રેડિયાપાડાની વિધાનસભાની બંને બેઠકો હારી જતા ભાજપા છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો છે. આપણા દેશમાં દીકરાનો જન્મ થાય ત્યારે પેંડા અને દીકરીનો જન્મ થાય ત્યારે જલેબી વહેંચવામાં આવે છે, પરંતુ વડિયા દીકરીઓએ દીકરાનો ધર્મ નિભાવીને દીકરીઓના મહત્વને ઉજાગર કરી બતાવ્યું છે. સાવલી વડોદરા રોડ પરના મંજુસર ગામથી કુનપાડ જવાના રસ્તે આવેલી કેમિકલ ઉત્પાદન કરતી કેમકોન સ્પેશિયાલિટી કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ખૂબ જ ભીષણ આગ લાગી હતી. આગોડિયા તાલુકાના ભોડોલ ગામના પ્રાથમિક શાળાના આચાર્ય સામે ગેરવર્તણૂક તેમજ અપમાનિત વર્તન ગ્રામજનો સાથે તેમજ વાલીઓ સાથે કરતા હોય તેવી રજૂઆત વાઘોડિયા તાલુકાના મામલતદાર શ્રીને આવેદનપત્ર આપીને કરી હતી. ગુજરાતમાં નવી શાળાઓને મંજૂરી અને ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના મામલે આરટીઆઈ એક્ટ હેઠળ હાઈકોર્ટે આદેશ આપતા સરકાર સામે લાલ આંખ કરી છે. વર્ષ 2016માં બાપુનગરમાં રહેતા એક યુવકની છરાના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસમાં શહેર કોટડા પોલીસે એક નવો જ ખુલાસો કર્યો છે. મૃતક અને કે હત્યા કેસના ફરિયાદીએ ભેગા મળીને ગાડીઓ સીઝ કરીને એજન્સીના માલિક પાસેથી પૈસા પડાવવા માટે પોતાની ઉપર જ હુમલો કરાવ્યો. ડુંગળીના ભાવ ધરખમ વધારાથી ગૃહિણીઓનું બજેટ ફરી એકવાર ખોરવાયું છે, ત્યારે ડુંગળીનો કિલોનો ભાવ ₹20થી વધીને 50 થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 1 દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તેમની સાથે ઇઝરાયલના વડાપ્રધાન પણ જોડાશે. મોદી સરકારના આગામી બજેટમાં મધ્યમ વર્ગને મોટી રાહત મળી શકે છે. વર્ષ 2018-19ના સામાન્ય બજેટમાં સરકાર ટેક્સમાં છૂટની મર્યાદા વધારવાની સાથે સાથે ટેક્સ સ્લેબમાં પણ પરિવર્તન કરી શકે છે. વલસાડના ધરમપુર નજીક આવેલ નાની વહિયાણ ગામના એક બંગલામાં મધરાતે હથિયારધારી લૂંટારૂ ટોળકીએ ત્રાટકીને પરિવારને બંધક બનાવી લાખોની માલમત્તાની લૂંટ ચલાવતા ચકચાર મચી જવા પામી છે. સીએન ફાસ્ટમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો સીએન 24 ન્યૂઝ. આપનો અવાજ. નમસ્કાર.